નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી એમાં પૂરક વાંચન ત્રણ સોનેરી પંખી તેના વિશે માહિતી મેળવીશું તો ચાલો તેના માટે ગુજરાતી પાઠ્યપુસ્તક ખોલીએ એમાં પા પુનરાવર્તક ત્રણ સોનેરી પંખી હવે અહીંયા આપણને વાર્તા આપેલી છે તો ચાલો તે સમજીએ નંદનના મામા શહેરમાં રહેતા હતા એકવાર નંદનના મામા નંદનના ઘેર આવ્યા સવારના દસ વાગ્યા હતા પણ નંદન ઊંઘતો હતો અગિયાર વાગ્યાની તો નિશાળ હતી મામાને ખૂબ નવાઈ લાગી તેમણે નંદનને જગાડ્યો હવે અગિયાર વાગ્યાની સ્કૂલ હતી પણ સવારના દસ વાગ્યા સુધી હજી નંદન સૂધતો હતો એટલે મામાએ નંદનને ઉઠાડ્યો નંદન ઉઠ્યો સમય થોડો હતો તેથી તેણે ઝટ ઝટ ખાઈ લીધું ને ગયો નિશાળે નંદનની મમ્મી કહે આવું જ થાય છે ભારે ઊંઘણસી છે નંદન મોડો ઉઠે ત્યારે લેસણ પણ કરવાનો સમય ભાગ્યે જ મળે છે રાત્રે થાકેલો ઊંઘે છે એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે એવું થાય છે હવે મોડા ઉઠો તો કાંઈ સમય ન રહીએ ફટાફટ નાવાનું તૈયાર થવાનું અને જમીને સ્કૂલે વહી જવાનું તો લેસન કરવાનો તો ટાઈમ જ ન રહીએ સાંજે સ્કૂલેથી આવો તો રમવામાં દિવસ વયો જાય બરાબર ને અને ક્યારેક માથું દુખે તો ક્યારેક પગ દુખે મામા બે ત્રણ દિવસ રહ્યા તેમણે જોયું કે નંદન મોડો જ ઉઠે છે અને તેથી કંઈ જ કરી શકતો નથી બે ત્રણ દિવસ પછીની વાત છે નંદન અંદરના ઓરડામાં સૂતો હતો થાગી તો ગયેલો હતો પણ પથારીમાં ખાલી પડેલો રહ્યો હતો નંદનની મમ્મીને મામા કહેતા હતા જો બહેન એ ખાનગી વાત કહું એવું સાંભળ્યું છે કે એક સોનેરી પંખી છે જો કોઈ એ પંખી જુએ તો પછી એનો બેડો

આ સાંભળી નંદનની મમ્મીએ કહ્યું પણ એ સોનેરી પંખી હોય છે ક્યાં એ દેખાય ક્યારે મામા કહે એ જોવા માટે તો વહેલા ઉઠવું પડે સીમમાં જવું પડે તે ખુલ્લી જગ્યાએથી એ બહુ સરસ રીતે દેખાય વળી આ પંખી એવું છે કે ઓછામાં ઓછું બે ત્રણ મહિના એની પાછળ પડીએ ત્યારે માંડ દેખાય અને ઓળખાય બહેન મારું કામ હવે પૂરું થઈ ગયું એટલે આજ હું જાઉં છું

તેના મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું સાથે સાથે આનંદ થયો બીજા દિવસે નંદન વહેલી સવારે ઉઠ્યો ને ફરવા ગયો ગામના તળાવ કિનારે આવેલા મંદિરમાં ગયો તે ઘણા લોકો આવેલા હતા આજ સુધી તેને તો એવી કોઈ ખબર જ નહોતી ફરતો ફરતો ઘણીવાર વાર તે પહોંચ્યો થાક્યો તો હતો પણ ખુલ્લી હવામાં ફરવાથી તેને સારું લાગ્યું હતું મમ્મીએ તૈયાર કરેલું દીધું પી લીધું ને નાહી ધોઈને લેસન કરવા બેઠો લેસન પણ થઈ ગયું આમ બધા કામ શાંતિથી કર્યા ને સમયસર શાળાએ પણ પહોંચી ગયો પછી તો તેનો આક્રમ ચાલતો રહ્યો કોઈક વાર તે ઉત્તર દિશામાં જતો તો કોઈક વાર દક્ષિણમાં થોડા દિવસોમાં તે આખી સીમા ફરી વળ્યો હવે તેની તબિયત પણ સુધરવા માંડી હતી ગાલ ભરાઈ ગયા હતા તેને નવું કામ કરવાનું મન થતું હતું મહિના પછી તો એવી સ્થિતિ થઈ ગઈ કે તેને ઉઠાડવા પણ પડતો નહીં તે જાતે જ ઉઠી જતો એમ કરતા કરતા બે મહિના થઈ ગયા પણ નંદનને પેલું સોનેરી પંખી દેખાયું નહીં દરમિયાન તેની શાળામાં પરીક્ષા આવી તેણે તે ઉત્સાહથી આપી બીજે અઠવાડિયે તેનું પરિણામ આવ્યું ત્યારે બધાને ખૂબ આશ્ચર્ય થયું કાયમ ત્રણ વિષયમાં નાપાસ થનાર નંદન આ વખતે ત્રીજા નંબર પાસ થયો હતો સૌએ તેને ખૂબ જ અભિનંદન આપ્યા તેને તે ખૂબ ગમ્યું તેને થયું કે સોનેરી પંખી તો હજી જોયું જ નથી છતાંય આટલું સરસ હું ભણી શકું છું આટલો બધો લાભ થયો છે તો પછી જ્યારે એને જોઈએ ત્યારે કેટલો લાભ થશે તે બીજા દિવસે નિયમ મુજબ વહેલો ફરવા ગયો તળાવને કિનારે ઊભા ઉભા તે ચારે તરફ જોઈ રહ્યો હતો સવારનો શીળો પવન ખાઈ રહ્યો હતો દૂર દૂર સૂર્ય ઉગી રહ્યો હતો તે એક ઝાડના થળ નીચે બેઠો પંખીઓ કલરવ કરતા આમ તેમ ટોળામાં જઈ રહ્યા હતા કેસરવાળા સૂર્યની કિનારી દેખાય ધીમે ધીમે સૂર્ય ઊંચો આવતો ગયો તે જોયો જ રહ્યો અચાનક તેને સૂજ્યું શું મામાએ એ જ સોનેની પંખીની વાત કરી હતી ત્યાં સૂરજ તો નહીં હોય ને તે ઘેર ગયો ને મામાને પત્ર લખવા બેસી ગયો પૂજ્ય મામા તમે જે સોનેલી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂરજ હશે અને મેં જોયો રોજ જોઉં છું ને રોજ જોઈશ હવે તે જોવા માટે દૂર જવું નહીં પડે માત્ર વહેલા ઊઠી અગાશીમાં ઊભો રહીશ તો એ સોનેલી પંખી દેખાશે

સવારમાં હાલવા જાઓ જાઓના દર્શન કરો અને સમજૂતી ઊંઘસી એટલે ઊંધ્યા કરવાની ટેવ વાળું ખાનગી એટલે પોતી કોને અંગત સોનેરી એટલે કે સોના જેવા પીળા રંગનું સીમ એટલે ખેતર કે ગામની હદ